ટુ ગેટ કોમ્પન્શન બેલીનું પહેલી ફરજ છે કે કોમ્પન્સેશન મેળવે કોમ્પન્સેશન એટલે શું સામાન્ય રીતે તમે સ્કૂટર સર્વિસમાં આપો છો તો ગેરેજવાળાનો પહેલો હક શું છે કોમ્પન્સેશન સર્વિસના પૈસા અને જો એને સર્વિસના પૈસા મળે છે તો જે એના માટે કામ કરી રહ્યો છે ને તો એનો પહેલો હક શું છે કે એને સર્વિસના રૂપિયા મળે નંબર બે જોઈએ ટુ ગેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ વધારાના ખર્ચ મેળવવાનો હક વધારાના ખર્ચને સામાન્ય રીતે આપણે સમજી સમજવા માટેનું એક પ્રોપર ઉદાહરણ લઈએ તો તમે એને સરળતાથી સમજી શકશો કે વધારાનો ખર્ચ કોને કહેવાય હું મારું સ્કૂટર સર્વિસમાં મૂકું છું ત્યારે હું ગેરેજવાળાને ક્લેરિટી સાથે કહું છું કે ભાઈ આમ સર્વિસ કરવાનું છે ઓઇલ બદલવાનું છે એ સિવાય એક પણ રૂપિયો નવો પૈસો પણ ખર્ચો તું કરીશ તો હું આપીશ નહીં આ સિવાય તારે બીજું કંઈ કરવાનું નથી એણે બિચારાએ સર્વિસ કરી લીધું જ્યારે ઓઇલ ચેન્જ કરતું હતું ત્યારે એણે ચેક કર્યું તો ઓઇલ સીલ તૂટેલો છે હવે ઓઇલ સીલ તૂટેલો છે જો એ નવું ઓઇલ નાખશે તો ઓઇલ સીલ તૂટેલો છે એના કારણે નવું ઓઇલ ઢોળાઈ જશે તો શું કરવું જોઈએ એની પાસે બે રસ્તા છે યા તો એ હું જાઉં ત્યાં સુધી મારી રાહ જુએ અને મને પૂછે કે સાહેબ ઓઇલ સીલ તૂટેલો છે તો ઓઇલ નાખું કે ના નાખું અન્યથા બીજા સંજોગોમાં એ ઓઇલ સેલ નાખી દેશે અને પછી ઓઇલ ચેન્જ કરશે તો જો એને ઓઇલ સેલ નાખી અને ઓઇલ ચેન્જ કર્યું હોય તો એવા સંજોગોમાં મારી ફરજ છે કે હું એને ઓઇલ સેલના રૂપિયા આપું આને કહેવાય વધારાનો ખર્ચ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ જોઈએ નંબર ત્રણ ડિલિવરી ઓફ ગુડ્સ ટુ બેલર વિદઆઉટ ટાઈટલ જે બેલર પાસે માલિકી નથી એને પણ માલ પરત કરવાનો હક છે કારણ કે અહીંયા બેલીની સૌથી પહેલો જે ફરજો જે આપણે જોઈએ છે એમાં એમાં એવું કોઈ છે કે આપણે જોતા નથી કે બેલીએ બેલોરને ઇન્ડેમનિફાઈ કરવો નુકસાન મુક્તિ આપવી અને એને આઈડેન્ટિફાય કરવો એટલે કે એને શોધવો સમજવો એ માલિક છે કે નથી એ જોવા કે જાણવા કે સમજવાની એની કોઈ ફરજ નથી તમે જ્યારે સ્કૂટર સર્વિસમાં મૂકવા જાઓ છો ત્યારે ગેરેજવાળો તમને એવું પૂછતો નથી કે શું તમે માલિક છો કે કેમ પણ તમે જ્યારે સ્કૂટર પરત લેવા જાઓ છો ત્યારે ગેરેજવાળો સરળતાથી તમે જ મૂક્યું છે તો તમને આપી શકશે એને એવું જોવાની જરૂર નથી કે તમે માલિક છો કે કેમ અને જો એ તમને જોયા વગર તમને સમજ્યા વગર પરત કરે છે અને તમે માલિક નથી તો પણ પરત કરે છે તો અહીંયા આપણે ક્લેરિટીથી કહી શકીએ છીએ કે ડિલિવરી ઓફ ગુડ્સ ટુ બેલર વિધાઉટ ટાઇટલ તમારી પાસે માલિકી નથી તેમ છતાં એ તમને પાલ પરત કરી શકે છે નંબર ચાર જોઈએ રાઇટ ટુ અપ્લાય ટુ કોર્ટ ટુ સ્ટોપ ડિલિવરી ઘણી બધી વાર બેલોર બેલીને નાણાં ચૂકવતો નથી સ્કૂટર સર્વિસ કરાવી દીધું અને પૈસા આપવાના નહીં પૈસા આપ્યા વગર સ્કૂટર પાછું જોઈએ છે શું પેલો આપશે અને જ્યારે એ ના કહેશે કે સોરી હું સ્કૂટર પરત કરીશ નહીં તો એવા સંજોગોમાં બેલી ઘણી બધી વાર પોતે પોતાના હક્કને બચાવવા માટે કોર્ટમાં પણ જઈ શકે છે કારણ કે બેલોર પોતાની વસ્તુ પરત મેળવવા બીજા કોઈ પણ ઓપ્શન્સ લઈ શકે છે તો એવા સંજોગોમાં બેલી એ પોતાના હકને અટકાવવા માટે અદાલતમાં પણ જઈ શકે છે કે એને રૂપિયા મળવા જોઈએ જોઈએ નંબર ટુ લિયન લિયન વોટ ઇઝ ધ સાદી ભાષામાં કહીએ તો ધારણાધિકાર ધારણાધિકાર એટલે કે ધારણ કરવાનો અધિકાર માલિકી હક ન હોવા છતાં વસ્તુ રાખવાનો અધિકાર મળે એનું નામ લિયન અહીં તમે જ્યારે સ્કૂટર સર્વિસમાં મૂકો છો ત્યારે ગેરેજવાળો એ સ્કૂટરનો માલિક નથી પણ તેમ છતાં જ્યાં સુધી તમે એને રૂપિયા આપતા નથી ત્યાં સુધી એને એ વસ્તુ રાખવાનો અધિકાર પ્રાપ્ત થાય છે અને એનું નામ લેન તો એનો પાંચમો અને મુખ્ય અધિકાર છે નંબર છ જોઈએ ડિલિવરી ઓફ ગુડ્સ ટુ વન ઓફ સેવરલ જોઈન્ટ ઓનર જ્યારે ઘણી વાર બેલોર એક કરતાં વધારે વ્યક્તિ હોય માનો કે ભાગીદારી પેઢી છે અને ભાગીદારી પેઢીમાં એક સ્કૂટર છે જે સર્વિસમાં મૂક્યું છે તો ગેરેજવાળા એક માલિક સર્વિસમાં મૂકવા જાય છે અને બીજો માલિક લેવા જાય તો ગેરેજવાળો આપશે કે નહીં આપે આપી દેશે ને સરળતાથી આપી દેશે તો એ કોઈ પણ એક માલિકને માલ પરત કરવાનો હક પણ ધરાવે છે તો આને આપણે કહીએ છીએ બેલીની ફરજો અને હક્કો તો આ બેલીના છ હક્કો જોયા પછી આપણને એવું થાય કે આપણે તો પછી બેલોર તરીકે આપણા કોઈ હકો ફરજો છે કે નહીં તો સાદી ભાષામાં કહીએ તો બેલીની જે ફરજો છે આપણા માટે શું બની જાય છે હક્કો અને બેલીના હક્કો છે આપણા માટે ફરજો બની જાય છે પણ તેમ છતાં થોડાક ડ્યુટીઝ ઓફ બેલર તો બેલરની કઈ ફરજો છે એટલે ઇન શોર્ટ કે આપણી શું ફરજો છે કે જ્યારે આપણે વસ્તુને સર્વિસમાં મૂકીએ છીએ કે કોઈ માલ પર્ટિક્યુલર નિશ્ચિત હેતુથી આપીએ છીએ તો પહેલી ફરજ છે ટુ પે કોમ્પનસેશન સ્કૂટર સર્વિસમાં સર્વિસ કરાવો કે કપડાં સ્ટીચ કરાવો તો આપણી એવી ફરજ છે કે આપણે શું આપીએ કોમ્પન્સેશન આપીએ એના રૂપિયા ચૂકવી આપીએ નંબર બે જોઈએ ટુ પે અથવા ટુ બેર એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ ઓફ બેલમેન્ટ તમે બેલમેન્ટના એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સ ચૂકવો મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે સ્કૂટર સર્વિસમાં મૂકો છો અને ઓઇલ સીલ તૂટેલું છે અને ગેરેજવાળું જો એને બદલે છે તો એના રૂપિયા પણ આપવાના રહેશે નંબર ત્રણ જોઈએ ટુ ડિસ્કલો નોન ફોલ્ટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન ફોલ્ટ તમારા માલમાં કોઈ ખામી છે અને તમે જાણો છો કે આવી ખામી છે તો પછી તમારી ફરજ છે કે તમે બેલી સુધી પહોંચાડો બેલીને કહો એક સરસ ઉદાહરણથી સમજાવો મારા મિત્રોનું એક સ્કૂટર લઈ અને એકવાર હું બહાર ગયેલો રાત્રે પરત આવતા સ્કૂટરમાં કંઈક પ્રોબ્લેમ થયો અને સ્કૂટર બંધ પડી ગયું સામાન્ય રીતે જ્યાં ના સમજ પડતી હોય તો ત્યાં આંગળી ના કરવી જોઈએ એવી કહેવત છે પણ મારા સ્વભાવ મુજબ મને એવું થાય કે કોઈક કંઈક કરીએ જો શરૂ થઈ જાય તો સારું ને તો મેં સ્કૂટરને ખોલ્યું હવે વાયરિંગ થોડા ચેન્જ કર્યા અંદરનું બધું વાયરિંગ વાયરિંગમાં બધું સેટિંગ જોયું અને ફરી પાછું બંધ કર્યું સ્કૂટર શરૂ થઈ ગયું મને એવું થયું કે અહ આપણે તો એક્સપર્ટ થઈ ગયા સ્કૂટર બી ચાલુ થઈ ગયું અને ફાઇનલી એ સ્કૂટર જ્યારે મેં ઉપર બેસી અને જ્યારે ચલાવવાની કોશિશ કરી બસ હું પડતાં પડતાં બચ્યો સ્કૂટર રિવર્સ જતો હતો પછી મારું મારું મન જ જાણે છે કે સ્કૂટરને હું લઈને ઘેર કેવી રીતે પહોંચ્યો છું પણ જ્યારે સ્કૂટર રિવર્સ જતું હોય ત્યારે આપણી ફરજ છે કે આપણે ગેરેજવાળાને એવું કહીએ કે ભાઈ આ સ્કૂટર રિવર્સ જાય છે આવી મને ખબર છે અને જો એવું નહીં કહેવામાં આવે તો

બેલમેન્ટ થાય એ ગ્રેજ્યુએટસ હોય એટલે કે મફત કરવામાં આવ્યું હોય મારા એક મિત્રએ મને એવું કહ્યું હતું કે તમારે સુરત જવું છે ને મારી કાર લઈ જાઓ ફ્રી ઓફ ચાર્જ એનું કોઈ ભાડું એ લેશે નહીં તો આને કહેવાય ગ્રેજ્યુએટસ બેલમેન્ટ જ્યારે જવાનું હતું એને આગલા દિવસે એણે કાર પાછી માગી લીધી તો આગલા દિવસે મને કા ટ્રેનનું રિઝર્વેશન પણ નહીં મળે તો એવા સંજોગોમાં આને કહીએ છે પ્રી મેચ્યોર ટર્મિનેશન એટલે કે મુદ્દત જે હેતુ માટે આપ્યું હેતુ પૂર્ણ થાય પહેલા જ એને શું કરી લીધું છે પાછું માંગી લીધું છે તો જ્યારે પ્રી મેચ્યોર ટર્મિનેશન છે તો હવે હું જ્યારે રિઝર્વેશન કરવા તત્કાલમાં કરાવવું પડશે અથવા રિઝર્વેશન ન મળે તો મારે કાર લઈને જવું પડશે તો એના ખર્ચ ભોગવવાની એની ફરજ છે તો એની પાંચમી ફરજ છે કે એ મને જો પ્રી મેચ્યોર ટર્મિનેશન કર્યું હશે તો નુકસાન વળતર આપશે નંબર પાંચ જોઈએ ટુ રિસીવ બેક ગુડ્સ માલ પરત લેવાની ફરજ આ તે કોઈ ફરજ છે એવું લાગે છે કે આ માલ પરત લેવો એ કોઈ ફરજ છે અને કોઈ ના લે એવું બને હા ઘણી બધી વાર બને તમે કોઈ ટેલર પાસે જજો અને ટેલરની શોપ પર જઈને એવું પૂછજો કે ભાઈ આ આ જે કપડાં લટકાયેલા છે સ્ટીચ કરેલા એ આજકાલ કે અઠવાડિયામાં કોઈ આપીને ગયું છે તો તમને એવું ઉદાહરણ મળશે કે ના ના સાહેબ આ તો બે વર્ષ જૂના છે તો એક વર્ષ જૂનું છે આ તો પંદર દિવસ જૂનું છે બે મહિના જૂનું છે લોકો સ્ટીચ કરવા આપે છે રાઈટ્સ ઓફ બેલો બેલોરના ત્રણ અધિકારો છે પહેલો અધિકાર છે ટુ એન્ફોર્સમેન્ટ ઓફ રાઇટ ટુ શ્યુ બેલો એ બેલી પર દાવો કરી શકે છે એનો બીજો અધિકાર છે અવોઇડન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારને રદ કરી શકે છે અને ત્રીજો અધિકાર છે કોમ્પન્સેશન ઇન કેસ ઓફ અનઓથોરાઈઝ યુઝ સામાન્ય રીતે બેલી જ્યારે કોઈ વસ્તુનો અનઓથોરાઈઝ યુઝ કરે છે ત્યારે બેલોરને જે અધિકારો પ્રાપ્ત થાય છે એમાં પહેલો અધિકાર એ કરારને રદ કરી શકે અને એ પછી એક એવું લાગે કે કરાર રદ કર્યા પછી પણ નુકસાન તો થયું જ છે તો એવા સંજોગોમાં નુકસાન વળતર માટે દાવો પણ કરી શકે તો અહીંયા આપણે બેલીનો અર્થ બેલમેન્ટનો અર્થ એના લક્ષણો બેલીનો હક્કો બેલીના ફરજો અને એવી જ રીતે બેલોરના હક્કો અને બેલોરનાની ફરજો આ બધાની વિશેષ વિસ્તૃત ચર્ચા કરી ગયા બેલમેન્ટના રિલેટ આપણે એક બીજા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે જેના માટે ફક્ત હું તમારી બે કે ત્રણ મિનિટ લઈશ બેલમેન્ટ પછી આપણું નેક્સ્ટ ટોપિક છે પ્લેજ પ્લેજ એટલે શું પ્લેજ એટલે કે જંગમ મિલકતનો કબજા ગીરો એની વ્યાખ્યા આપી છે કલમ એકસો ને બોતેરમાં ધ બેલમેન્ટ ઓફ ગુડ્સ એઝ સિક્યોરિટી ફોર પેમેન્ટ ઓફ ડેટ ઓર પરફોર્મન્સ ઓફ અ પ્રોમિસ ઇઝ કોલ પ્લેજ સામાન્ય રીતે પ્લેજનું શુદ્ધ ગુજરાતી કહીએ તો પ્લેજ એટલે કે જંગમ મિલકતનો કબજા ગીરો જ્યારે તમે કોઈ જંગમ મિલકત ગીરવે મૂકો છો તો એવા સંજોગોમાં ફોર એક્ઝામ્પલ હું મારું સોનું બેન્કમાં ગીરવે મૂકો છું અને બેન્કમાંથી પચાસ હજારની લોન લઉં છું તો એ સોના સામેની લોન છે તો સોનું જ્યારે બેંકમાં હું ગીરવે ગીર છું તો એને કહેવાય પ્લેજ મારા અને બેંક વચ્ચેનો જે કરાર છે એને કહેવાય હું છું એટલે મારા માટે હું છું પોનર એટલે કે ગીરો મૂકનાર છું અને બેંક એ ગીરો રાખનાર છે એટલે એને કહેવાય પોની તો પોનર અને પોની વચ્ચેનો આ કરાર છે બેલમેન્ટ અને પ્લેજમાં ફેર શું છે તો બેલમેન્ટ અને પ્લેજ બંને વસ્તુઓ લગભગ સરખી છે પ્લેજ એ બેલમેન્ટનો જ એક પ્રકાર છે એક પ્રકારનું જ બેલમેન્ટ છે જ્યારે બેલમેટ પ્લેજના બેલમેન્ટના આપણે લક્ષણો પર એકવાર નજર કરી જોઈએ તો બેલમેન્ટના જે આપણે લક્ષણો જોયા તેમાં સૌથી પહેલું લક્ષણ હતું કે બેલમેન્ટ એક પ્રકારનો કરાર છે જ્યારે પ્લેજ એક પ્રકારનું બેલમેન્ટ છે બેલમેન્ટમાં નિશ્ચિત હેતુ હતો પ્લેજમાં પણ નિશ્ચિત હેતુ હોય ગીરવે મૂકવા માટેનો બેલમેન્ટમાં જંગમ મિલકત હોય પ્લેજમાં પણ જંગમ મિલકત હોય બેલમેન્ટમાં હેતુપૂર્ણ થાય એટલે માલ પરત કરવાનો હોય પ્લેજમાં પણ હેતુપૂર્ણ થાય તો માલ પરત કરવાનો હોય પ્લેજમાં પણ એકશન હોય એટલે કે વધારો હોય તો પરત કરવાનો હોય તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ છીએ કે બેલમેન્ટ અને પ્લેજના લક્ષણો પણ સરખા છે બેલમેન્ટ અને પ્લેજને થોડાક અલગ રીતે સમજવાની કોશિશ કરીએ તો એવું કહી શકાય કે બેલમેન્ટ અને પ્લેજમાં જુદું શું છે તો શબ્દો જુદા છે હવે જ્યાં બેલમેન્ટ શબ્દ છે ત્યાં તમે પ્લેજ શબ્દ વાપરો જ્યાં બેલોર શબ્દ છે ત્યાં પોનર શબ્દ વાપરો અને જ્યાં બેલી શબ્દ છે ત્યાં પોની શબ્દ વાપરો એટલે કે જે બેલીની ફરજો છે એ જ તમારા માટે શું બની જશે પોનીની ફરજો એટલે કે જે નિક્ષેપ ગ્રહિતાના હક્કો ફરજો હતા એ જ અહીંયા ગીરો ગ્રહિતાના હક્કો અને ફરજો બનશે જ્યારે જે કરતાના હક્કો અને ફરજો હતા એ જ અહીંયા ગીરો કરતાના હક્કો અને ફરજો બનશે તો પ્લેજમાં આનાથી વિસ્તૃત આપણે કોઈ ચર્ચા કરવા નથી જઈ રહ્યા તો બેલમેન્ટ અને પ્લેજની આપણે અહીંયા ચર્ચા પૂરી કરી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ફરીવાર જ્યારે આપણે મળીશું ત્યારે આપણે એજન્સીના ટોપિકની ચર્ચા કરીશું થેન્ક યુ આભાર